આજના વિડીયોમાં આપણે 8051 માઇક્રોકન્ટ્રોલર વિશે ભણીશું. 8051 માઇક્રોકન્ટ્રોલર માટે આપણે 89C51 ચિપનો ઉપયોગ કરીએ છીએ. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં એડ્રેસ બસ અને ડેટા બસ બંને આવેલી હોય છે. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં 8-bit બાય ડાયરેક્શનલ ડેટા બસ આવેલી હોય છે અને 16-bit યુની ડાયરેક્શનલ એડ્રેસ બસ આવેલી હોય છે. બાય ડાયરેક્શનલનો મતલબ એ થાય છે કે તે આપણે ડેટા બસમાં ડેટા સ્ટોર પણ કરી શકીએ છીએ અને તેમાંથી ડેટા પણ લઈ શકીએ છીએ. જ્યારે એડ્રેસ બસ એ યુની ડાયરેક્શનલ છે, તે ફક્ત એડ્રેસ ઇન્ડિકેટ કરવા માટે વપરાય છે. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં આપણે એક્યુમ્યુલેટર રજિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. તેને આપણે એ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં આપણે રજિસ્ટર બીનો પણ ઉપયોગ કરીએ છીએ. તેને બી વડે આપણે દર્શાવીએ છીએ. રજિસ્ટર એ અને બીનો કમ્બાઈન ઉપયોગ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન ઓપરેશનમાં થાય છે. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં બીજા રજિસ્ટર પણ આવેલા હોય છે, જેવા કે સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર. સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર એ 16-bit રજિસ્ટર હોય છે. પ્રોગ્રામ કાઉન્ટર એ દરેક ઇન્સ્ટ્રક્શનના ફેદ થવાથી તે ઇન્ક્રીમેન્ટ થાય છે, જેથી તે જ્યાં ઇન્સ્ટ્રક્શન સ્ટોપ થઈ હોય તેનું કરંટ લોકેશન શો કરે છે. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં 128 યુઝર ડિફાઇન્ડ સોફ્ટવેર ફ્લેગ આવેલા હોય છે. તેમાં 16-bit ટાઈમર અને કાઉન્ટર પણ હોય છે અને 4-8-bit IO પોર્ટ્સ, ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ પણ આવેલા હોય છે. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં 3 ઇન્ટરનલ અને 2 એક્સટર્નલ ઇન્ટરપ્ટ આવેલા હોય છે. ઇન્ટરપ્ટ મીન્સ આપણે કોઈ પ્રોગ્રામ પર કામ કરતા હોઈએ, કોમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે અને કોઈ વિન્ડોઝ કી દબાવશે તો વિન્ડોઝ મેનુ ઓપન થઈ જશે, તેથી કોમ્પ્યુટર તેને પ્રાયોરિટી વહેલા વધારે આપે છે, તો આ એક જાતનો ઇન્ટરપ્ટ થયો. તમે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામમાં કામ કરી રહ્યા છો અને બહારથી પેનડ્રાઈવ ભરવામાં આવે તો પેનડ્રાઈવનું મેનુ ઓપન થાય છે, તો તે પણ એક જાતનો ઇન્ટરપ્ટ થયો. હવે આપણે 8051 માઇક્રોકન્ટ્રોલરની એપ્લિકેશન જોઈશું. 8051 માઇક્રોકન્ટ્રોલર એ કન્ઝ્યુમર એપ્લિકેશન જેવી કે ટીવી ટ્યુનર કાર્ડ, રિમોટ કંટ્રોલ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. ઘરગથ્થુ સાધનો જેવા કે વિડીયો ગેમ, વોશિંગ મશીન, ટીવી, માઇક્રોવેવ ઓવન વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે. ઓફિસ વર્કમાં ફેક્સ, પ્રિન્ટર, કોપિયર, મોબાઈલ ફોન વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ટેમ્પરેચર કંટ્રોલ, એન્જિન, ટ્રાન્સમિશન ઓફ સિગ્નલમાં પણ તેનો ઉપયોગ થાય છે. એરોનોટિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, ડિફેન્સ ક્ષેત્રે અને રોબોટિક્સમાં પણ 8051 માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકન્ટ્રોલરના ડિફરન્સ વિશે સમજીશું. માઇક્રોપ્રોસેસર એ મલ્ટીટાસ્કિંગ છે, જ્યારે આપણું માઇક્રોકન્ટ્રોલર એ ફક્ત સિંગલ ટાસ્ક માટે વપરાય છે. માઇક્રોપ્રોસેસરમાં રેમ, રોમ, આઈઓ પોર્ટ્સ વગેરે તમે એક્સટર્નલી ઉમેરી શકો છો, જ્યારે માઇક્રોકન્ટ્રોલરમાં તમે આ બધી વસ્તુઓ રેમ, રોમ, આઈઓ પોર્ટ્સ વગેરે એક્સટર્નલી ઉમેરી શકતા નથી. તે જેટલા ચિપમાં આવેલા હોય છે તેટલાનો જ આપણે ઉપયોગ કરવો પડે છે. માઇક્રોપ્રોસેસર એ વજનમાં ભારે અને કિંમતમાં મોંઘું હોય છે, જ્યારે માઇક્રોકન્ટ્રોલર એ વજનમાં હલકું અને કિંમતમાં સસ્તું હોય છે. માઇક્રોકન્ટ્રોલરમાં સીપીયુ, રેમ, રોમ અને બીજા પેરિફરલ્સ એક જ ચિપ પર આવેલા હોય છે, જેથી તેને કોમ્પ્યુટર ઓન ચિપ કહે છે. જ્યારે માઇક્રોપ્રોસેસરમાં આપણે બધી વસ્તુઓ એક્સટર્નલી એડ કરી શકીએ છીએ. માઇક્રોકન્ટ્રોલરમાં આપણે કોઈ પણ જાતનું મોડિફિકેશન કરી શકતા નથી. ત્યારબાદ આપણે 8051 માઇક્રોકન્ટ્રોલરના પ્રોગ્રામિંગ કરીશું. 8051 માઇક્રોકન્ટ્રોલરમાં કરવામાં આવતા પ્રોગ્રામિંગને આપણે એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ કહે છે. તો તેના માટે આપણે સૌ પ્રથમ 8051 માઇક્રોકન્ટ્રોલરના એડ્રેસિંગ મોડ વિશે ભણીશું. અહીં 8051 માઇક્રોકન્ટ્રોલરમાં હેક્સાડેસિમલ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી અહીંયા હેક્સાડેસિમલ નંબરને આપણે એચ વડે દર્શાવીએ છીએ. હેક્સાડેસિમલ નંબરની રેન્જ 0-9 અને 1-F સુધીની હોય છે. ફર્સ્ટ સૌપ્રથમ આપણે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ વિશે ભણીશું. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ એ હેશટેગ સિમ્બોલ વડે આપણે ઓળખી શકીએ છીએ. હેશટેગ સિમ્બોલ હોય એનો મતલબ કે આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, મૂવ એક્યુમ્યુલેટર
કોમા હેશટેગ 47H, એનો મતલબ હેશટેગ દર્શાવ્યું છે એનો મતલબ આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે અને આ 47H એ ડેટા છે, જેથી આ 47H ડેટા છે એ મતલબ એક્યુમ્યુલેટર નામના રજિસ્ટરમાં સ્ટોર થાય છે. ત્યારબાદ મૂવ R0 કોમા હેશટેગ 0ABH, તેનો મતલબ કે R0 નામનો રજિસ્ટર છે તેમાં AB નામનો ડેટા સ્ટોર થાય છે. હવે આપણે આને EDSIM 51 નામના સિમ્યુલેટરમાં આનું પ્રોગ્રામિંગ કરીશું. EDSIM 51 સિમ્યુલેટર એ ઓનલાઈન તમને મળી રહે છે, ઓનલાઈન તમને ઝીપ ફોર્મેટમાં મળી રહે છે, પરંતુ તેને એક્સટ્રેક્ટ કરવાથી તેમાં જાર ફાઇલ હોય છે, તેથી તમારે જાવા પણ ઇન્સ્ટોલ કરવું પડે છે. તો જાવા ઇન્સ્ટોલ કરવાથી તમારું આ EDSIM 51 નામનું સિમ્યુલેટર રન થઈ જશે. હવે આપણે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડનું ઉદાહરણ જોઈશું. હવે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ રન કરીશું. અહીંયા બીજા નંબરનો ઓપ્શન આવે છે એસેમ્બલ સોર્સ કોડ, તેના પર ક્લિક કરવાનું છે. તો અહીં જોઈ શકો છો કે એક્યુમ્યુલેટરમાં આપણે 47H ડેટા નાખ્યો હતો, તે એક્યુમ્યુલેટર ACC લખ્યું છે, મતલબ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થયો છે. ત્યારબાદ નેક્સ્ટ R0 નામનો રજિસ્ટર હતો, તેમાં આપણે AB નામનો ડેટા સ્ટોર કર્યો હતો, તે અહીંયા જોઈ શકાય છે કે R0 નામના રજિસ્ટરમાં AB નામનો ડેટા આવી ગયો છે. ત્યારબાદ આપણે બીજા એડ્રેસિંગ મોડ વિશે જોઈશું. બીજું એડ્રેસિંગ મોડ એ રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે. રજિસ્ટર એડ્રેસિંગ મોડ શીખતા પહેલા તમને ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ આવડવું જરૂરી છે. તો અહીં તેનું એક્ઝામ્પલ એક દર્શાવેલું છે, મૂવ R1 કોમા હેશટેગ 1CH, તેનો મતલબ કે R1 નામના રજિસ્ટરમાં 1C નામનો ડેટા સ્ટોર થયો છે. ત્યારબાદ મૂવ એક્યુમ્યુલેટર કોમા R1, મતલબ R1માં આપણે જે ડેટા સ્ટોર કર્યો હતો 1C, તેને આપણે એક્યુમ્યુલેટરમાં ટ્રાન્સફર કરીએ છીએ. ત્યારબાદ મૂવ B કોમા A, મતલબ એ એક્યુમ્યુલેટરમાં જે ડેટા સ્ટોર કર્યો હતો તેને આપણે B રજિસ્ટરમાં કોપી કરીએ છીએ. તો હવે આપણે EDSIM 51 પર રજિસ્ટર એડ્રેસિંગ મોડનું પ્રેક્ટિકલ કરીશું. હવે આપણે એસેમ્બલ સોર્સ કોડ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે R1માં 1C નામનો ડેટા આવી જાય છે. ત્યારબાદ A-R1, મતલબ એક્યુમ્યુલેટરમાં R1માં આપણે જે ડેટા સ્ટોર કર્યો હતો 1C, તે એક્યુમ્યુલેટરમાં આવી જાય છે. ત્યારબાદ B રજિસ્ટરમાં પણ 1C ડેટા આવી જાય છે. તો આ આપણું રજિસ્ટર એડ્રેસિંગ મોડનું એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે થર્ડ એડ્રેસિંગ મોડ જે છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, તેના વિશે ભણીશું. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં આપણે કોઈ પણ રજિસ્ટરનું નામ લખવાને બદલે તેનું આપણે એડ્રેસ લોકેશન આપવાથી તે નામના રજિસ્ટરમાં ડેટા સ્ટોર થઈ જાય છે. તો અહીં આપણે લખ્યું છે મૂવ 81H કોમા હેશટેગ 9DH, મીન્સ 81H એ સ્ટેક પોઇન્ટરનું મેમરી એડ્રેસ છે, જેથી સ્ટેક પોઇન્ટરમાં 9D નામનો ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ મૂવ 07H કોમા હેશટેગ 0EFH, મતલબ 07 એ રજિસ્ટર બેંક 0નો 7મા નંબરનો રજિસ્ટર જે છે R7, તો R7માં EF નામનો ડેટા સ્ટોર થાય છે. હવે આપણે EDSIM 51 સિમ્યુલેટર પર તેને કરીશું.
હવે આપણે તેને રન કરીશું. તો તમે જોઈ શકો છો 81H સ્ટેક પોઇન્ટરનું એડ્રેસ છે, તો તેના પર 9D નામનો ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ 07H રજિસ્ટર R7 નું એડ્રેસ છે, એટલે R7 રજિસ્ટર પર EF નામનો ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ આપણે છેલ્લા એડ્રેસિંગ મોડ, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ વિશે ભણીશું. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ માટે આપણે @ સિમ્બોલ વડે તેને ઓળખી શકીએ છીએ. જે રીતે અગાઉ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડને આપણે #, સિમ્બોલ વડે ઓળખી શકતા હતા, તે રીતે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ @ સિમ્બોલ આપેલો હોય તો તેની મદદથી આપણને ખબર પડે છે કે આપેલું એડ્રેસિંગ મોડ એ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. અહીં મૂવ 48H #10H, એનો મતલબ 48H એક મેમરી લોકેશન છે, તેના પર 10H ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ મૂવ R0 #48H, મતલબ R0 નામના રજિસ્ટરમાં આપણે 48H ડેટા સ્ટોર કરીએ છીએ. મૂવ એક્યુમ્યુલેટર @R0, આનો મતલબ કે R0 પર આપણે 48H સ્ટોર કર્યું હતું અને 48H મેમરી લોકેશન પર 10H ડેટા હતો, જેથી એક્યુમ્યુલેટરમાં 10H નામનો ડેટા હતો તે કોપી થઈ જાય છે. હવે આપણે તેને EDSIM 51 પર સિમ્યુલેટ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે 48H નામનું મેમરી લોકેશન છે, ત્યાં 10H નામનો ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ R0 નામના રજિસ્ટરમાં 48H નામનો ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ એક્યુમ્યુલેટરમાં 10H ડેટા હતો તે સ્ટોર થાય છે. તો આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનું સિમ્યુલેશન પૂર્ણ થાય છે. આપણે 4 એડ્રેસિંગ મોડ જોયા. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, તેને આપણે #, સિમ્બોલ વડે ઓળખીશું. તેમાં #, સિમ્બોલ મતલબ તે ડેટા છે. ત્યારબાદ આપણે બીજા નંબરનું એડ્રેસિંગ મોડ, જેને રજિસ્ટર એડ્રેસિંગ મોડ કહેતા હતા, તે જોયું હતું. રજિસ્ટર એડ્રેસિંગ મોડ શીખતા પહેલાં તમને ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ આવડવું જરૂરી છે. રજિસ્ટર એડ્રેસિંગ મોડમાં બે રજિસ્ટર વચ્ચે તમે ડેટા કોપી કરી શકો છો. ત્યારબાદ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં આપણે કોઈપણ રજિસ્ટરનું ડાયરેક્ટ એડ્રેસ આપવાથી તેમાં ઇમિડિયેટ તમે ડેટા સ્ટોર કરી શકો છો. ત્યારબાદ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડને તમે @ સિમ્બોલ વડે ઓળખી શકો છો.